વાવાઝોડું પેપરજોય ગુરુવારે ત્રાટક્યું હતું. આ વાવાઝોડું 125 કિલોમીટરની ઝડપે આગળ વધીને લેન્ડફોલ થયું, જેના કારણે કચ્છ અને દ્વારકામાં ભારે તરાજીના દ્રશ્યો સામે આવ્યા. વાવાઝોડાએ ગુરુવારે સાંજે જખૌ બંદરને સ્પર્શ કરીને દ્વારકા અને કચ્છમાં 120 કિલોમીટર સુધીની ઝડપે વિનાશક વાવાઝોડું ફૂંકાવાનું શરૂ થયું હતું. દ્વારકા તાલુકામાં જે ડિઝાસ્ટર માટે લાયન્સ ઓફિસર તરીકે પણ નિમણૂક છું. હાલ બિપોરજોઈ વાવાઝોડાની પરિસ્થિતિમાં ગઈકાલે દ્વારકામાં 125 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાયો હતો. દ્વારકા તાલુકામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ પશુ ઇજાઓના સમાચાર છે, પશુ મૃત્યુના સમાચાર છે. એ સિવાય વૃક્ષો પડી જવાના અંદાજે 75 જેટલા વૃક્ષો પડી ગયેલા છે, 300 જેટલા કોલ ડેમેજ થયેલા છે. દ્વારકા અને કલ્યાણપુર બે તાલુકાના થઈને સાંજ સુધી 750 જેટલા વીજ પોલ ડેમેજ થયાની ફરિયાદો છે. પીજીવીસીએલની ટીમ દ્વારા ફર્ધર સર્વે ચાલુ છે. એ સર્વેમાં વધારે વીજ પોલ નુકસાનની સંભાવનાઓ છે. પીજીવીસીએલની જેટપોની ટીમો સતત ફિલ્ડમાં છે, અમારી ટીમો પણ સતત ફિલ્ડમાં છે. કોઈપણ હાઈવે પર કે રસ્તા ઉપર વૃક્ષ પડી ગયાના સમાચાર મળતા તુરંત જ એ વૃક્ષોને દૂર કરવામાં આવે છે, વીજ પોલોને દૂર કરવામાં આવે છે અને રસ્તાઓ પૂર્વવત કરવામાં આવે છે. હાલ દરેક શેલ્ટર હોમમાં જે લોકો છે એમને ફૂડ ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી ચાલુ છે.